नमस्कार मित्रों, स्वागत है आप सबनो फैक्ट मास्टर यूट्यूब चैनल में। तो हार मित्रों फरी मळ्या छे आपणे एक नवी ज माहिती साथे, नवा ज समाचार साथे। तो मित्रों जे पण मित्रों आपणी चैनल नी अंदर पहली वार मुलाकात दे रह्या होय एवा तमाम मित्रों ने आपणी चैनल फैक्ट मास्टर चैनल सब्सक्राइब करवा नम्र विनंती छे। अने मित्रों विडियो गमे तो लाइक करजो अने मित्रों आवो ज साथ अने सहकार पण आपता रहेजो। तो हाल मित्रों फरी नवुं वावाझोडું सक्रिय थवा जई रह्युं छे अने साथे साथे अंडमान सागर नी अंदर मित्रों दबाण ने कारणे फरी वक्त नवुं वावाझोडું આવી શકે છે એવી હાલ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો નવા વાવાઝોડાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે અને સાથે સાથે ખેડૂતોના પાકને નુકસાન થવાની પણ હાલ ભીતિ જોવા મળી રહી છે। તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર સપ્ટેમ્બરના અંત સુધીની આપણે મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમની અસરના ભાગરૂપે મિત્રો સપ્ટેમ્બરની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। અને હાલની મિત્રો આપણે વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમની અસરના ભાગરૂપે હજુ પણ એક નવું વાવાઝોડું આકાર પામી રહ્યું છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમ અમે તમને જણાવતા રહીશું। આ ઉપરાંત મિત્રો આગામી 24 કલાકની વાત કરીએ તો કોઈક કોઈક વિસ્તારોની અંદર છૂટોછવાયો વરસાદ પણ જોવા મળી શકે છે અને આગામી દિવસોની અંદર પણ અમુક અંશે હળવાથી છૂટોછવાયા વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર બંગાળની ખાડીની અંદર જે જવાદ નામનું વાવાઝોડું આકાર પામી રહ્યું છે જેની અસરના ભાગરૂપે મિત્રો અમુક અંશે ભારે થી અતિભારે વરસાદ પણ જોવા મળી શકશે। પરંતુ મિત્રો એની અપડેટ હજુ આવી નથી, જેમ નવી અપડેટ આવશે એમ અમે તમને જણાવતા રહીશું। આ સાથે સાથે મિત્રો વાવાઝોડાને લઈને સૌથી મોટા અને સૌથી સારા સમાચાર જો આવશે તો એ પણ અમે તમને જણાવતા રહીશું। તો મિત્રો ત્યાં સુધી જોડાયેલું તો અમારી ચેનલ સાથે, ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર આપતા રહેજો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર। તો મિત્રો વરસાદને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર આપતા રહેજો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।